સાસુમાં, તમે બંને અહીંયા શું કરો છો? એ તો તું તારી મમ્મીને પૂછ બેટા. વિજય એને ગુસ્સામાં કહી દીધું એટલે ઘર છોડીને આવી ગઈ. મેં એને હજાર વાર સમજાવી, વિજય જવાનું કહ્યું એટલે આ નીકળી ગઈ. ના ગીતા, વિજય બિલકુલ બરાબર કર્યું છે, કેમ કે મેં ભૂલ પણ એવી જ કરી હતી ને. મારે એવી ભૂલ ન કરવી જોઈએ. મારે એને આવી રીતે તેલ ઢોળીને પાડવી ન જોઈએ. એને તો એક જ ઝાટકે મારી નાખવી જોઈએ. તું એને મારી નાખત તો એ ભાનુમતિ વિજયના મનમાં ગ્રેટ થઈ જાત, અને એનાથી આપણને કોઈ ફાયદો ન થાત. હવે ચૂપચાપ ઘરે ચલમાં. મારા પર કેટલો ગુસ્સો કરીને મને ઘર છોડીને જતા રહેવાનું કહ્યું. હવે હું ફરીથી એ ઘરમાં જઈને એનો ચહેરો કેવી રીતે જોઉં? ના ગીતા, હું નહીં આવું. રસ્તા પર તારે તમાશો કરવો છે? ના ગીતા, હું નહીં આવું. ઠીક છે ગીતા, તું જા. ચંદુ નહીં આવે તો હું પણ નહીં આવું. તો પછી ઠીક છે, કોઈએ નથી જવું. તમે લોકો નહીં આવો તો હું ઘરમાં કેમ જઉં? હું પણ નહીં જઉં, બધા અહીંયા જ બેસીએ. સુધા, ગીતા, અમારી વાત સાંભળ બેટા. મહાદેવ, આ પરિસ્થિતિ પ્રમાણે એક સરસ મજાનું ગીત સંભળાવ. હા, મારું અહીં કોઈ નથી, હું એકલો છું અહીં. પ્રેમ કરવાને પણ લાયક નથી દુનિયામાં કોઈ. ઇમોશનલ થઈ ગયું. આ ત્રણેય જણાને અહીંયા કોઈ ઓળખતું પણ નથી, બિચારા. અરે, તમે ત્રણેય ઘર છોડીને આવી ગયા? મેં તો આ ઝાડ માત્ર એક જ પક્ષી માટે પાથરી હતી, પણ આમાં તો ત્રણેય પક્ષીઓ ફસાઈ ગયા. તું વ્હીલચેર પર આવી છે એ વાત ભૂલીશ નહીં. જો વધારે બોલીશ ને તો અહીંથી સ્ટ્રેચર પર જઈશ. વાવ, વોટ અ બંચ. અરે, પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહેલા મૃતદેહ જેવી હાલત થઈ ગઈ છે, તો પણ ડાયલોગ બાજી બંધ નથી થઈ નહીં તમારી? સિસો, જો તમે આવી વાતો કરશો ને તો આ લોકોને દુઃખ થશે, સીધા રડવા જ મારશે હવે. એ તો છે ને મહાદેવ, આ અપમાન છે ને એ નાના બાળકો જેવું હોય છે. બાળકોની જેમ રડવાનું, બૂમો પાડવાનું એ તો ચાલુ જ રહેશે. એનીવે, અત્યારે તમને ત્રણેયને આ રીતે રસ્તા પર ઉભેલા જોઈને મારા મનને બહુ શાંતિ મળી રહી છે. હવે તો સમજી ગયા હશો ને કે હું જે વિચારું છું એ ગમે તે રીતે કરીને જ દેખાડું છું. આઈ એમ વેરી હેપી. અમને પણ તને હેરાન કરીને બહુ જ આનંદ મળે છે, પણ એના કરતા પુણ્ય કરવામાં અમને વધારે આનંદ મળે છે. બીજાની તકલીફ જોઈને તારા જેવા પાપી જ ખુશ થઈ શકે. અરે ખરેખર, અરે આ ચંદ્રિકાને કાઢી મૂકી તો એની સાથે તમે પણ નીકળી ગયા? મતલબ એક કિક મારવાથી ત્રણ ગોલ થઈ ગયા. નોટ બેડ. હા, એ જો તું હજુ પાણીથી ગઈ નહીં ને તો. ચંદુ,
શું કરીશ શું કરીશ? ખાલી ખાલી બૂમો પાડીને તારું ગળું બેસી જશે બસ. ગીતા, આજે તું ઓફિસ ગઈ હતી ને, ત્યાં શું થયું બેટા? શિવરામ એની વાત પરથી ફરી ગયો ને? હજુ તો બહુ જ નાની છે તું. તું જે સ્કૂલમાં ભણી છે હું ત્યાંની હેડમાસ્ટર છું. આ બાબતમાં મને તારા કરતા વધારે એક્સપિરિયન્સ છે. આ બાબતે તો હું PhD કરી ચૂકી છું. મારી સાથે રમત રમો છો ને? હવે જોયું, હું બે બે ઝટકા આપી ચૂકી છું. ઓફિસમાં ગીતાને ઝટકો આપ્યો અને તારી મમ્મીને ઘરે. તારી મમ્મીને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે એવું વિજયે કહ્યું, હે ને? જો મારી કેપેસિટી હજુ પણ નહીં સમજો ને, તો તમે બધા જ ગાયબ થઈ જશો. મહાદેવ, આ લાચાર અને નિસહાય લોકો માટે એક આશ્રમ શોધ, એટલે જ એમની બાકીની જિંદગી તો શાંતિથી જીવી શકે, હે ને? હા, હવે વિજય તો આ લોકોને બોલાવવા માટે નથી આવવાનો. ખેલ ખતમ, નાટક બંધ. તમારા બધાનું ચેપ્ટર ક્લોઝ. ખેલ ખતમ થઈ ગયો અને ફિલ્મ પણ ખતમ થઈ ગઈ. હવે આવી રીતે મારું મોઢું શું જોઈ રહ્યા છો? એ મહાદેવ, આ ત્રણેય મહારાણીઓ માટે એક એક એલ્યુમિનિયમની થાળી તૈયાર કર, ભીખ માંગવા કામ આવશે. કરેક્ટ સિસુ, આ લોકોની બોણી કરી કરી આપણે. એ તારા પગનું હાડકું તોડીને તને બેસાડી દીધી છે ને, એ જ રીતે તારા ગળાનું હાડકું તોડવામાં મને સમય નહીં લાગે. જો હજુ થોડી વાર અહીં જ ઊભી રહીશ ને, તો હું તારો જીવ લઈ લઈશ જતી અહીંથી. એવું ન બોલશો, તમે બધા મારી સાથે આવો પ્લીઝ, ઘરે ચલો. શક્ય નથી, તમે લોકો નહીં આવો એવું ના બોલશો. હજુ મારા પગમાં વાગ્યું છે, નહીં તો હું તમારા પગમાં પડી જાત. શું થયું? બધા અહીં કેમ આવી ગયા છો? મમ્મા, તારા પગમાં વાગ્યું છે ને, તું અહીં કેમ આવી છે? એવી વાત છે ને પીછે, જેને પગ ભાંગ્યો હોય એ તો કઈ પણ કરી શકે છે, હે ને? કઈ વાત પર ભરોસો કરીએ, કઈ વાત પર ના કરીએ, એ જ સમજાતું નથી, એ જ કહેવા માંગે છે શિશુ. મહાદેવ, તારું મોઢું બંધ રાખ. બેટા, તે આ શું કર્યું છે ખબર છે તને? તને ગુસ્સો આવી ગયો એટલે તારે આવું નહોતું બોલવું જોઈતું. બેટા, સમજી વિચારીને નિર્ણય લેવાથી સમસ્યાઓનો ઉકેલ આવે. ને જોયું ને, તે ચંદ્રિકા પર ગુસ્સો કર્યો એટલે જે દુઃખી થઈને ઘર છોડીને અહીંયા આવી ગઈ બિચારી. એની પાછળ દીદી અને પછી ગીતા, આ ત્રણેય ઘરે પાછા નહીં આવે એવું કહે છે. ઠીક છે, જો આ લોકો નહીં આવે તો હું પણ ઘરમાં નહીં આવું બસ. મમ્મા, વધારે પડતા ભલા થવું પણ સારું નહીં હો. તારી આ હાલત આમના કારણે જ થઈ છે, હજુ કેટલું સહન કરવું છે તારે? અરે એવું ના વિચારીશ બેટા, દરેક માણસ જીતતા પહેલા 99 વાર હારી ગયો હોય છે.
પણ પછી એની જીત થાય છે બેટા. તું શું કહેવા માંગે છે સમજાતું જ નથી. ઠીક છે, બધું છોડ વિજય. હું તને એમ કહેવા માંગુ છું, તું મારી વાત સાંભળીને તો ના નહીં પાડે ને? ના મમ્મા, તું બોલ. તું તારા ફોઈને સોરી કહી દે બેટા. આ તું શું કહે છે મમ્મા? એમણે તારી સાથે કેટલું ખોટું કર્યું અને તું એમને સોરી કહેવાનું કહી રહી છે? મારી સાથે ચર્ચા ના કરીશ બેટા, મેં કહ્યું ને તને. જા, તારા ફોઈને સોરી કહી દે. પણ મમ્મા, તને સોરી કહેવાનું કહ્યું એટલે કહી દે બેટા, બસ. નહીં તો હું પણ ઘરે નહીં જાઉં. સોરી ફોઈ, મારે તમારી સાથે આવી રીતે વાત ના કરવી જોઈએ. ભાનુમતી મમ્મા સાથે આવું થયું એટલે હું ગુસ્સામાં આવું બધું બોલી ગયો. હું નાનો છું, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરો મને અને ઘરે ચાલો. હવે બધાને શાંતિ થઈ ને, ચલો બધા ઘરે જઈએ. હજુ પણ કંઈ બાકી હોય તો ઘરે જઈને વાત કરીએ. ચલ ચંદુ, ચલ ગીતા, પ્લીઝ. તમે બધા સાથે હશો તો જ ઘર ઘર કહેવાશે, નહીં તો એ નર્ક જેવું લાગશે. ચલો ને પ્લીઝ. નિરંતર યુદ્ધમાં બહુ જ પીડા આપે એવા ઘાને શાંતિથી સહન કરી લેવા જોઈએ, કેમ કે એના માટે એક જ દવા છે, કામ ડાઉન. બસ તારા લીમડાના પાંદડાનો રસ નહીં. ગમે તે કહો, મારી શિશુ ગ્રેટ છે. જો એની સાથે કોઈ દગો કરે ને તો એ સામે વાળાને માફ કરી દે છે, એટલું સારું મન છે મારી શિશુનું. ચૂપ થઈ જા. ઘરમાં તો આવી સમસ્યાઓ આવ્યા જ કરે, આપણે બધી વાતોને ભૂલી જવી જોઈએ બેટા. બેટા, માં, જો તું જે કંઈ થયું છે ને એના વિશે ના વિચારીશ. આવી વાત વારંવાર યાદ કરવી સારી નહીં. હવે કોઈ પણ આ બાબતે વાત નહીં કરે, કેમ કે એનાથી માત્ર સમસ્યાઓ ઊભી થશે, બીજો કોઈ ફાયદો નહીં થાય. ઠીક છે મમ્મા. સુધા દીદી, તમે જ્યારે ચંદ્રિકાને સમજાવો, આવા નક્કામાં આઈડિયા જો મગજમાં આવે ને તો એના પર અમલ ન કરવો જોઈએ. ગીતા જેટલી સમજણ એનામાં નથી. ચંદ્રિકા, તું મને જુએ છે ને? તે મારી સાથે શું શું કર્યું તોય મેં કોઈને કંઈ કહ્યું નથી કહ્યું ને? તો પછી વિજય થોડો ગુસ્સો કરે એમાં તું ઘર છોડીને જતી રહે એમ કેમ ચાલે? આ ઘરની જવાબદારી નિભાવવી તો પડે જ ને. જાણતા અજાણતા ભૂલો તો થયા જ કરે, તો ભૂલોને માફ કરીને એકબીજા સાથે ખુશ રહેવું જોઈએ. મારા માટે આ ઘરનું સુખ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે કોઈ આ ઘરમાં આ વિષય પર વાત કે ચર્ચા નહીં કરે, સમજાઈ ગયું ને વિજય? વન મોર થિંગ, કોણ મોટું છે કોણ નાનું છે એ વાત યાદ રાખજે વિજય. બધાને માન આપીને વાત કરજે. ગુસ્સો આવે એટલે ગમે તે રીતે વાત ન કરવી જોઈએ બેટા. કર કર, જેટલું નોટા કરવું હોય એટલું કર. આ બધું કેવી રીતે બંધ કરાવવાનું છે એ હું સારી રીતે જાણું છું.
ઠીક છે મમ્મા, હું આ બાબતે હવે વાત નહીં કરું, હું બધું ભૂલી જઈશ. તારા ફોઈને સોરી કહી દે. મમ્મા, મેં એકવાર સોરી કીધું ને. કહી દે બેટા. સોરી ફોઈ. ઠીક છે બેટા, તું ગીતાને તારા રૂમમાં લઈ જા, મારે આ લોકો સાથે થોડી વાત કરવી છે. ઠીક છે મમ્મા. ગીતા ચાલ. હવે તો સમજાઈ ગયું ને, જ્યાં સુધી વિજય મારી સાથે છે ત્યાં સુધી તમે મારું કંઈ જ નહીં બગાડી શકો. દુશ્મન સાથે લડવા માટે મગજની જરૂર હોય છે, પહેલા એટલું સમજો. હું મારા ફાયદા માટે કંઈ પણ કરી શકું છું. જો મારા રસ્તામાં કોઈ આવશે ને તો એનું મોત નક્કી જ છે, સમજો. તમને લોકોને હું અહીંયા પાછા કેમ લઈ આવી છું ખબર છે? તમે ત્રણેય જણા બહાર રહેશો તો મારી વિરુદ્ધ ખુલ્લેઆમ ષડયંત્રો કરતા રહેશો, પણ અહીંયા રહેશો તો આઘાત પર આઘાત આપીને હું તમને લોકોને જીવતે જીવ મારી નાખીશ. હવે થશે મારો અસલી ખેલ શરૂ, જોતા રહેજો. વિજય, જો મારી મમ્મીએ જે કર્યું એ ભૂલ હોય તો ઘણા લોકો એવા છે જેણે હત્યા કરી છે. એવા લોકો તો મર્ડર કરીને પણ ખુલ્લેઆમ જિંદગી જીવે છે. એમને તો કોઈ સજા નથી થતી, પણ તે મારી મમ્મીને ઘરની બહાર કાઢી મૂકી અને એમને બહુ દુઃખી કરી હેને. જે ભૂલ કરે છે એને સજા આપવાનું કામ મારું નથી, પણ જો મારી સામે કોઈ ભૂલ કરે તો હું એને સજા જરૂર આપીશ. કોઈ સાથે મારે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. મને પછી વાતની અનુભૂતિ થઈ. મેં એમને સોરી પણ કહી દીધું ને, પણ તે શું કર્યું? તું મને છોડીને જતી રહી ને, તો હું બીજું શું કરું બોલ? મારી મમ્મી સાથે વાત કર્યા વિના, કેમ, શા માટે એવું પૂછ્યા વિના તે એને બહાર કાઢી મૂકી. જો હું તારી મમ્મીને આવું કઈ કહું તો તને દુઃખ થાય છે, તો તું મારી મમ્મીને આવું કે તો મને દુઃખ ના થાય? ભૂલ ગમે તે કરે, ભૂલ ભૂલ હોય છે ગીતા. ભલે તારી મમ્મા કરે કે પછી મારી મમ્મા, તારી મમ્માએ ભૂલ કરી પણ મારી મમ્મા એમને માફ કર્યા ને. આટલું સારું મન કોઈનું ના હોય ગીતા. કોઈનું મન બહુ જ સારું હોય અને કોઈ બહુ મૂર્ખ હોય. સાચું શું છે, ખોટું શું છે એમને કઈ ના સમજાય. તું કોના વિશે વાત કરે છે? તારા વિશે. અરે વિજય, તારે જ્યાં વિચારવું જોઈએ ત્યાં વિચારતો નથી, જ્યાં ધીરજ રાખવી જોઈએ ત્યાં ઉતાવળ કરે છે, પછી ગુસ્સામાં આવીને ભૂલ કરે છે, પછી પોતે જ દુખી થઈ જાય છે. આવું કરવાની શું જરૂર? આ વિષય પર વાત નથી કરવાની એવું કીધું છે તો પણ કહું છું, જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો હોય તો આવી રીતે ઉતાવળમાં ના લેતો વિજય. મતલબ તારી મમ્માએ જે કર્યું એ ખોટું નથી એવું કહે છે? ભૂલ ભલે ગમે તે કરે, સજા તો એક સરખી જ હોવી જોઈએ ને. ગમે તે ભૂલ કરે હું એને આ જ રીતે સજા આપીશ, હું એની સાથે આવું જ વર્તન કરીશ. કોઈ સાથે મેં ખરાબ વર્તન કર્યું તો મમ્માના કહેવાથી મેં એમને સોરી પણ કહી દીધું ને, તો પછી તું આવી રીતે દુખી થઈને સવાલ પર સવાલ કેમ કરી રહી છે? ઠીક છે, ભૂલ કરવા વાળાને તું સજા આપીશ એવું કહે છે ને તું, તો પછી ખરેખર ભૂલ કોણે કરી છે એ હું તને દેખાડીશ, પછી તું એને સજા આપે છે કે નહીં એ હું જોઉં.